ક્યારે મને હું માનતો નથી હું હાર્યો છું વિધાનસભામાં નથી પહોંચી ગયો મનથી નથી હાર્યો અને પ્રજાએ મને ઢગલા બંધ વોટ આપ્યા છે જેને નોંધ લેવી પડે એ પરિસ્થિતિ થઈ છે મને ઠાકોર સમાજમાં વિશ્વાસ છે મને મત મળશે રાજપૂત સમાજમાં આપણે હેમાબાનેકાર જીતાડ્યા હતા એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય જીતતો નથી ગુજરાતની ચૂંટણીમાં જે ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવારો છે એ ઉમેદવારોએ હંમેશા જે છે તે ચૂંટણી ઉપર અસર પાડી છે આવા જ એક ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવાર મારી સાથે છે માઉજીભાઈ માવજીભાઈ થોડાક આ બાજુ આવી જજો માવજીભાઈ તમે અત્યારે પ્રચારમાં નીકળ્યા છો શું વાત કરી રહ્યા છો લોકો સાથે લોકોના દર્શન કરવા માટે નીકળ્યો છું યોનો સહકાર મોકલવા માટે નીકળ્યો છું એમના આશીર્વાદ મેળવવા માટે નીકળ્યો છું અને જે વિધાનસભાનું તેરમી તારીખ મતદાન કરવાનું છે એ પૂરેપૂરું મતદાન થાય એ જાતની વિનંતી કરવા માટે અને બેટના નિશાન ઉપર પ્રજાના ઉમેદવાર ઉપર એનું મતદાન થાય એ વિનંતી કરવા નીકળ્યો છોજુભાઈ એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ જીતતો નથી ઉમેદવારો જે હોય ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવારો હોય એને લોકો જલ્દી સ્વીકારતા નથી તો શું વાત એવી કરી રહ્યા છો તમે લોકોની વચ્ચે જઈને જેથી કે લોકોને તમારા પર વિશ્વાસ આવે આ બધાય હજી કાલે આવ્યા છે મેદાનમાં અમે તો ચાળી વરથી આ વસ્તી વચ્ચે છો સુખમાં દુઃખમાં પરજાના ભાગીદાર થયા છો પરજા જ્યારે બોલાયા છે અવસરમાં મુખામાં પ્રસંગમાં સુખમાં દુઃખમાં ત્યારે ઘ પહોંચ્યા હશો ક્યારેય પણ કરી નથી કોઈ પણ સરકારી વ્યવસ્થા કે સહકારી વ્યવસ્થા ન હોવા છતાં ખીચા અમે જોયું નથી શરીર અમે જોયું નથી કે વ્હીકલ અમે જોયું નથી અને પ્રજાના પડખે ઉભા રહ્યા છે ઠાકોર સમાજમાં બહુ પોપ્યુલર છે એ ઠાકોર સમાજમાં વાત કરી રહ્યા છે એમના ઉમેદવાર ગુલાબભાઈ તરીકે એમણે ઉભા રાખેલા છે કોંગ્રેસ પક્ષે તો એ તમને કેવી રીતે એ તમે એ એ ઠાકોર મતદારોને કેવી રીતે તમારી તરફ લઈ જશો નહીં એ ચોક્કસ વિશેષ મતદારો ઠાકોર અને સમાજના પણ મારા તો વ્યક્તિગત સંબંધી આવવાના છે મને ઠાકોર સમાજમાં વિશ્વાસ છે મને મત મળશે રાજપૂત સમાજમાં આપણે હેમાબાનેકાર જીતાડ્યા હતા અમઢંકાર ચોટથી એટલે રાજપૂત સમાજને વિશ્વાસ છે મને વોટ આપશે એમનો ભય ઉભો હોય તો પણ કારણ કે વ્યવહારને ન્યાય તો બધો સરખો હોય છે એક હાથે લેવું ને એક હાથે દેવું આ દુનિયાની પરંપરા છે અને અમે એમને અગાઉ આદરણીય પરબતભાઈ સાહેબ હોય આદરણીય હેમાભાઈ સાહેબ હોય આદરણીય અધ્યક્ષ સાહેબ હોય બધાણે એક વાર બે વાર ત્રણ વાર મદદ કરી છે અને હવે હું મદદ જ માગું છું આગળ તમે કોંગ્રેસના ઉમેદવારને હરાવીને જનતા દળના ઉમેદવાર તરીકે ઓગણીસો નેવુંમાં ધારાસભ્ય બન્યા હતા શું તમને લાગે છે કે ફરીથી તમે આ રિપીટ કરશો અને જો રિપીટ કરશો તો શું કયા ફેક્ટર્સ છે જે તમારી તમારા પક્ષમાં કામ કરશે નહીં જનતાને જનતાની વચ્ચે એવો પ્રતિનિધિ જોઈએ છે મેં પ્રજા માટે શનિવાર પણ પહોંચ્યા હતા મંત્રી બન્યો ત્યારે સર્વ સમાજનો એક એક છોકરો નોકરીમાં રાખ્યો હતો મારા સચિવાલયમાં કે જેના કારણે કોઈ સમાજને તકલીફ ન પડે મારો માજી રાણા હોય મારો દલિત હોય મારો માલધારી હોય મારા જાગીદાર હોય મારો સોની હોય મારો બ્રાહ્મણ હોય એક પણ કોમ લિસ્ટ ખાતા આવતો લાંબુ છે પચીસ જણા રાખવાનો મને રાઇટ હતો અને પચીસ માણસોને એક એક સમાજો એક દીકરો એ માણસ રાખ્યો કીધું કે ત્રીસ વર્ષ સુધી તમે વનવાસ ભોગવીને પાછા એક્ટિવ પોલિટિક્સમાં આવ્યા છો તો ત્રીસ વર્ષ સુધી કેમ તમે બહાર રહ્યા એક્ટિવ પોલિટિક્સથી આ સમય સંજોગો આવ્યા ઓધી આઈ તોફાન આયા વાવાઝોડો પણ આવ્યો અને જેના કારણે પ્રજા વચ્ચે મારી ઊભી રહી છે ક્યારે મને હું માનતો નથી હું હાર્યો છું વિધાનસભામાં નથી પહોંચી ગયો મનથી નથી હાર્યો અને પ્રજાએ મને ઢગલા બંધ વોટ આપ્યા છે જેને નોંધ લેવી પડે એ પરિસ્થિતિ થઈ છે એક આરોપ એવો લાગી રહ્યો છે માવજીભાઈ કે કારણ કે તમને ભાજપે સીટ ન આપી એટલે તમે ભાજપના મત બગાડવા માટે ચૂંટણી લડી રહ્યા હાજી ભાજપે મને નથી આપી એવું નથી હરૂપજી ગઈ વખતે ટિકિટ આપી હતી અમે બધે છત્રી કોમે એમને વોટ આપ્યા હતા પણ એ ન જીતી શક્યા તો છત્રીકોમના ઉમેદવારો ટિકિટ માગી હતી મેં પણ ટિકિટ માગી હતી ઉમરલાયક હિસાબે મને મળશે આશા હતી ઇન્ટરનલ ખેંચતાણ થઈ હતી ટિકિટ માટે આ થઈ હતી ઘણી થઈ હતી હાજી આજે પણ છે હા બિલકુલ અસર છે જ એની અસર તમને લાગે છે કે ભાજપમાં જે ઇન્ટરનલ ખેંચતાણ છે એની અસર મતદાતા ઉપર પડશે આજ 100% પડે ને કદાચ મોગનારો ન બે જઈને બેયળે બેહી જાય પણ એનો ટેકેદાર શું કામ જશે મોગનારો હતો એને માથું વટાડશે જઈને પણ એનો ટેકેદાર શું કામ જશે એટલે ટેકેદારો તરફથી તો ભાજપને નુકસાન થવાનું જ છે કોંગ્રેસે થવાનું ભાજપને થવાનું છે કોંગ્રેસે એટલા માટે થવાનું છે કે એમાં બી ચાર વખત ધારાસભ્ય પરજાય બનાયા એના પછી મારી મેં એમને એક મદદ કરી તો ફરી એમના પોતરાને મૂકી દીધા પ્રજાએ ન સ્વીકાર્યા અને એમના કરતાં વધારે વોટ મને આવ્યા હતા વિક્રમસિંહની સામે એટલે ફરીથી પાછા ગુલાબસિંહ વાવમાં ગયા થરાદ વાવ છોડી દે થરાદમાં ગયા તો થરાદમાં પણ પાર્ટીએ ટિકિટ આપી અને એ વખતે પણ જીત્યા અને ફરીથી બાવીમાં પણ ફરી ટિકિટ આપી એ વખતે હાર્યા તો બીજા રાજપૂત સમાજના પણ ઘણા લોકો હતા અન્ય સમાજના હતા અમારા ઠાકરસિંહભાઈ આકોલીથી હતા અમારા પેલા કેપી પી ગઢવી હતા અમારા બે ચાર દલિતો પણ હતા કે આખી જિંદગી કોંગ્રેસ કોંગ્રેસ કરી રહ્યા છો તો હવે અઢી વર્ષ માટે અમારા કોઈ છોકરાને વારો આપો તો ચાલે તમારા તમારા પણ કરે કે પ્રક્રિયા અમારા માટે કોઈ બહુ વિશેષ કરી નાખ્યું હોય એવું તો દેખાતો નથી અને એટલા માટે લોકો નારાજ છે બે સાઈડમાં જ નારાજ છે બે ને સાઈડમાં નારાજ છે મુદ્દો શું છે લોકોના જેની વાત તમે કરી રહ્યા છો ન્યાય હક અને અધિકાર અને અન્યાય સત્ય અને અસત્ય ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા માટે તો આતા માવજીભાઈ જે માવજીભાઈ પટેલ કે જેઓ અત્યારે વાવ જે વિધાનસભા છે એમાં જે બાય ઇલેક્શન્સ આવ્યા છે એ બાય ઇલેક્શનમાં માવજીભાઈ જે છે તે અપક્ષ ઉમેદવાર તરીકે એમણે ઉમેદવારી નોંધી છે આ જે સીટ છે તેના પર કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર જ્યારે એ સંસદ સભ્ય બન્યા ત્યારબાદ આ સીટ ખાલી થઈ છે ને ત્યારબાદ આ સીટ ઉપર અત્યારે માવજીભાઈ જે છે તે પોતે ભારતીય જનતા પાર્ટીમાં તથા બીજેપીમાં એમણે એક કેન્ડિડેટ જે છે મેન્ડેટ માંગ્યું હતું પાર્ટીથી પણ જ્યારે બીજેપીએ તેમને મેન્ડેટ ન આપ્યું ત્યારે અત્યારે એવો તેવા આ પ્રચાર કરી રહ્યા છે જે અહીંયાના લોકલ લોકો છે જે નિષ્ણાતો છે વાવની જે રાજનીતિ વિશે જે જાણે છે બનાસકાંઠાની રાજનીતિ વિશે જાણે છે એમની સાથે જ્યારે અમે વાત કરી તો જાણવા મળ્યું છે કે માવજીભાઈ પટેલ જે છે ખૂબ સ્ટ્રોંગ ઉમેદવાર છે ઓગણીસો નેવમાં તેઓ જનતા દળની સીટ ઉપર જે છે તે ધારાસભ્ય બન્યા હતા અને ત્યારબાદ તેઓ સતત રાજનીતિમાં રહ્યા છે પરંતુ એક્ટિવ પોલિટિક્સમાં જે છે તે કોઈ દિવસ ચૂંટણી જીતીને ગાંધીનગર ગયા નહોતા પરંતુ તેઓ સતત રાજનીતિમાં હતા ભાજપ ભાજપની જે ભારતીય જનતા પાર્ટીના તેઓ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી સાથે તેઓ હતા અને ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી હતી આ સીટ માટે બે હજાર ચોવીસની ચૂંટણી માટે ત્યારે તેમને સીટ ન આપતા તેઓ અત્યારે અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહ્યા છે